सरदार कलाकार राहुल तिवारी वेद पटेल भव्य शाह नमन अकबर मीत राखोलिया समर्थ पटेल पार्थ सोडा अदिति दुधात तीशा दंतवाला नेत्रा पटेल धीरज मोरे अन्वी मंत्री सम्राट रॉय चौधरी आयुष्वान लेखक दिग्दर्शक डेनिश राणा संगीत विष्णु भगत तो हिल्स हाई स्कूल प्रस्तुत करे छे नाटक सरदार તેમના
વલ્લભભાઈ સત્યના આગ્રહી હતા અને એવો જ એક સમય આવ્યો જ્યારે નડિયાદમાં નગરપાલિકાની ચૂંટણી આવી હતી. નમસ્કાર, મારે વાલા નડિયાદવાસીઓ, હું તમારી સેવા કરવા આવ્યો છું. તમારી તકલીફોનું નિરાકરણ લાવવા મને ફરી મોકો મળે તેમ છે. હું આશા રાખું છું કે તમારો ભાન મને મળે. ઓહો હો હો, આવો આવો માસ્ટર મનન સાહેબ, તમે મારી સામે ચૂંટણી માંગો છો કેમ? માસ્ટર શાળામાં શોભે, ચૂંટણી જેવા યુદ્ધના મેદાનમાં નહીં. અને વાત રહી મને હરાવવાની, મને હરાવનારો હમણાં સુધી પેદા ન થયો. એ તમારી ભૂલ છે. જીતના પગથિયા તો અમારા સાહેબ જ ચડશે. અને તું કોણ છે? અમે તે વિદ્યાર્થીઓ છે. માસ્ટર ચૂંટણી જીતવા માટે વિદ્યાર્થીની સેના લઈને આવ્યો છે. હા, તમને હરાવવા માટે હવે બધા વિદ્યાર્થીઓ મેદાને પડ્યા છે. જો હું આ ચૂંટણીમાં હાર્યો તો મારી મૂછ ઉંડાવીશ. પછી શું થયું? વલ્લભભાઈ અને એના મિત્રોએ જે વિચાર્યું હતું તે જ થયું. તે અભિમાની નેતાની હાર થઈ અને તેને પૂંછ મૂંડાવી દીધી. હા, સરદાર વલ્લભભાઈ પટેલ તો ઘણા ખતરનાક નહીં? ખતરનાક નહીં, પણ સાચા રસ્તે ચાલનાર હતા. તે હંમેશા કહેતા કે પાણીમાં તરવા વાળા જ ડૂબે છે, કિનારા પર ઉભા રહેના ક્યારે નથી ડૂબતા. આ વાત સાચી, પણ કિનારા પર ઉભા રહેના ક્યારે તરવાનું શીખી નથી શકતા, સમજો? જા, મારું પેપર લઈ આવ. દાદા, મેં વાંચ્યું, પણ સરદાર વલ્લભભાઈ પટેલને લોખંડી પુરુષ પણ કહેવાતા હતા. કયો લોખંડી પુરુષ? તે પણ મનથી. તે હંમેશા કહેતા, માણસ જે મનને મજબૂત કરી દે તો એને ક્યારે દુઃખ નથી લાગતો. તે કઈ રીતે? વલ્લભભાઈના બગલમાં એક ગુમરું થયેલો હતો, જેમને ધબધબતા ગરમ સળિયા વડે ફોડી દીધું. તો તેમને ઘણી બધી તકલીફો થઈ હશે નહીં? જરાય એમને અમતા લોખંડી પુરુષ થોડે કહેવાતા હતા. અને આવો જ કિસ્સો જ્યારે વલ્લભભાઈ લંડનમાં બેરિસ્ટરનો અભ્યાસ કરવા ગયા હતા. જુઓ, તમને દૂષિત પાણી પીવાથી વાળાનો રોગ, તે તમારા પગના દુખાવાનું કારણ છે. મારી પાસે સમય નથી, મને ઘણા કામ છે. આનું શું કરી હવે તે કહો. તાત્કાલિક ઓપરેશન કરવું પડશે તેમ છે. તો કરો ને હમણાં. હા, પણ જો ઓપરેશન વખતે તમને બીમાર કરવામાં આવે તો એની દવાના આડઅસરથી આ પ્રકરણના રોકડવામાં વાર લાગે. જો ઝડપથી રોગ ઘટાડો હોય તો પછી પ્રેમાન કર્યા વગર ઓપરેશન કરવું પડશે. તેમ કરો. પણ એના માટે દર્દીને પીડા સહન કરવાની તૈયારી હોવી જોઈએ તો જ શક્ય છે. ડોક્ટર, તમે ઓપરેશન શરૂ કરો. તો તેમને જોર જોરથી ચીસો પાડી હશે નહીં? જરાય નહીં. ઓપરેશન દરમિયાન ડોક્ટરને વલ્લભભાઈનો નાનો સરખો પણ ઉકાળો સંભળાયો નહીં. હું તમારા માટે પાણી લઈ આવું. કેવું પડે સરદાર વલ્લભભાઈ પટેલનું, તેમને બીજાની સેવા કરવામાં પોતાનું આખું જીવન દેશને ન્યોછાવર કરી દીધું. તે હંમેશા કહેતા કે કોઈ દુખી માણસ તમારા પાસે આવે તો તમે એને શીતરંજી પર બેસાડજો અને તમે પોતે ભોંય પર બેસજો તો સામેથી સુખ આવવાનો છે, સમજો? તેઓને સરદાર કેમ કહેવાતા હતા? તે શું કહેના નેતા હતા? તે કોઈને નેતા નહીં, પણ સરદાર હતા. તે બધાને એક કરવાની શક્તિ જગની હતી. તે બધાને પોતાનું ગણીને બધાની મદદ કરતા હતા, તે પણ નિસ્વાર્થ ભાવથી. અને આવો જ એક સમય આવ્યો જ્યારે બાપુએ સરદારને બોલાવ્યા. તમારી ઈચ્છા બાપુ, હું આજે તમારા વાળા થાઉં છું.
કેસુલીગઢને નાબૂદ કરવા વલ્લભભાઈ પટેલ આવી રહ્યા છે. હા, હવે તેઓ જમણી છેલ્લી આશા છે. આપણા સાથીઓ તેમને લેવા જ ગયા છે. અરે જુઓ જુઓ, તે આવી ગયા. વલ્લભભાઈ પટેલ નો જય હો. સરદાર કે જે નબળાઓને પોતાના ગળીને તેમને સાથ આપે, સરદાર કે જે સર્વને એક સાથે લઈને ચાલે. વા દીકરા,
તું ઘણી બધી વસ્તુ શીખી ગયો છે, જેમ કે મારા સાથે નીચે પી નીચે બેસીને મારી વાત ધ્યાનથી સાંભળવી, વડીલોને માન આપીને એમની વાત સાંભળીને એમના માટે છાપુ લઈ આવ, મારા માટે પાણી લઈ આવ, બીજાનું બીજાની વાત માનીને વલ્લભભાઈની વાત રાખીને, વલ્લભભાઈની વાતમાં આજ તો તાકાત છે, જે સાંભળે તે પગ પર બને છે. સરદાર વલ્લભભાઈ પટેલ તેઓ સૌના સરદાર, પણ મારા સરદાર તો મારા દાદા છે. જોજો તારા મમ્મી પપ્પા આવી ગયા છે, હવે વિડીયો ગેમ રમીએ. હેરાન ચોકી ઉપર કોઈ પરિંદા એ પરખવાનું નથી, અહીં હેલિકોપ્ટર સિવાય પહોંચી શકાય એમ નથી. કોઈ પણ ઇન્સાને ના તો અહીં આવવાની કોશિશ કરે છે, અહીંથી જવાની કોશિશ કરે છે. જેને કોશિશ કરી છે તેના નીચેની ઊંડી ખીણમાં તેના હાડકા પણ પડ્યા નથી. હકીકતમાં આ જગ્યા બાપ મશક્કતથી જે ભરી છે. એકાંતવાસની કાળી કોટડી કરતા એ કરતા કરે, માણસ હોય તો વાત કરવાની કોશિશ કરે ને, માણસ તો એટલે આ જન્મમાં ફેંકાય છે. આ
આજુબાજુ સંબંધના જંગલો ને જંગલો ની જગ્યા પહેલી મોહબ્બત વિશે
મળ્યા પાકિસ્તાનના પિંડી બજારમાં. તેને પુરાના જંગલો પર પડવા વિખાઈ ગયા અને તેને પુરાની યાદો એ પહાડમાંથી જંગલ કર્યું અને તબ જુવારાને જેમ આવીને બંનેને પૂછ્યું. બંને ભેટે પડ્યા. છોકરીને ખાતીને ફરિયાદ કરી બંનેને ગિરફ્તાર કરવામાં આવ્યા. પર સ્ત્રી ફરાર ઓળખ એક બચ્ચા પાણી મારીને મારી નાખવા
ફોજમાં પગાર તો એને જ આપે છે ને, શૂટ એટ આઉટ, મારો ને મારો. કાલે સવારે સુધીના પહેલા કિરણે કાલે મને મારવાની અને મારે ચલે. યાર કેટલો વિચિત્ર લાગે છે, બેવકૂફ અર્થહીન એટલે જંગ. આવતીકાલે સવારે ગુડ મોર્નિંગ કહેવું પડશે.